હવે જોઈએ સમાચારો વિગતવાર. કિમ ચાર રસ્તા પર આવેલી કોર્પોરેશન બેંકના એટીએમ માં રૂપિયા પૂરા થઈ જતા લોકો થયા પરેશાન. કિમ ચાર રસ્તા પર આવેલી કોર્પોરેશન બેંકની તારીખ આજ રોજ બેંકે એટીએમ માં રૂપિયા પૂરા થઈ જતા લોકો થયા ગુસ્સે. રૂપિયાના પડોજરની કેન્દ્ર સરકાર દ્વારા 8 નવેમ્બરની રાત્રે 500 ને 1000ની નોટ અમાન્ય જાહેર કરતા જાણે ભૂકંપ સર્જાયો હોય એમ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાના રૂપિયા ઉપાડવા અને બેંકમાં રૂપિયા જમા કરાવવા પોતાની તમામ તાકાતો લગાવી રહ્યા છે. ખાસ કરીને પરપ્રાંતી કામદારો વધુ પરેશાન જોવા મળી રહ્યા છે. સવારથી બેંકો બહાર ઉભા રહ્યા બાદ પણ રૂપિયા નહીં મળતા અંતે તેઓ થયા પરેશાન. વાત કરીએ સ્કીમ ચાર રસ્તા પર આવેલી કોર્પોરેશન બેંકની, જ્યાં આજ રોજ બેંકે એટીએમમાં રૂપિયા પૂરા થઈ જતા લોકો પરેશાન થયા અને બેંકમાં પૈસા ન હોવાથી મેનેજર સાથે કરવા લાગ્યા માથાકૂટ. સવારથી લાઈનમાં ઉભેલા લોકો પૈસા ન મળતા લોકો ગુસ્સે થયા હતા. તે કારણસર બેંક અને એટીએમ ટાળું મારું પડ્યું હતું. કેમેરામેન હકીમ શેખની સાથે સતાર શેખનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. આજે એકતા યુવક મંડળ દ્વારા એડ્સ નાબૂદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઈવી એડ્સ સંગઠનની સ્થાપના 2003માં સુરતમાં 7 એચઆઈવી પોઝિટિવ લોકો દ્વારા કરવામાં આવી હતી. આજે 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિન છે. આજે 451 માર્કેટ વિસ્તારમાં એકતા યુવક મંડળ દ્વારા એડ્સ નાબૂદીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં એચઆઈવી પોઝિટિવ લોકોની કાળજી કેવી રીતે કરવી અને સાર સંભાળને લગતી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર હિતેશ વસાવા અને એકતા યુવક મંડળના પ્રમુખ ઉપસ્થિત હતા અને આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ પ્રોત્સાહન આપ્યું હતું. પહેલી તારીખ હૈ ઇસકે લિયે આજ એક્સ્ટ્રા દિવસ મનાયા જાતા હૈ. દર સાલ કે તરહ ઇસ તરહ ભી યે મનાયા જા રહા હૈ. યે યહાં પર એડ્સ કા મતલબ, એડ્સ એક એસી બીમારી હૈ કે ઇન્સાન કો ખતમ કરને વાલી બીમારી હૈ. ઉસકે લિયે હમારે જબ્બાર ખાન પઠાન ને આજ યે પ્રોગ્રામ રખા હૈ ઓર ઉસકે સાથો સાથ મહાનગર પાલિકા કે આરોગ્ય ખાતે કે હમારે અધિકારી ટેમ્પો એસોસિએશન કે અયુબ ખાન પઠાન યે સબ મિલકર યહાં પર પ્રોગ્રામ કર રહે હૈ ઓર યે પ્રોગ્રામ સતત કરતે હૈ. જબ્બાર ખાન પઠાન એકતા યુવક મંડળ કે પ્રમુખ હૈ ઓર યે પ્રમુખ હમારે વિસ્તાર કે અંદર એકતા યુવક મંડળ કે પ્રમુખ મેડિકલ કેમ્પ, મેડિકલ ચેકઅપ, એસી બહુ સે પ્રોગ્રામ ઇન્હોને કિયા હૈ ઓર આજ યે પ્રોગ્રામ ભી યહાં જબ્બાર પઠાન કે તરફથી હો રહા હૈ. મેં જબ્બાર ખાન પઠાન કો મુબારકબાદી દઉં કે વો દરેક ટાઈમ હમારે વિસ્તાર મેં ઇસ તરહ પ્રોગ્રામ કરે ઓર હમારે પ્રોગ્રામ પૂરે વિસ્તાર મેં પૂરા વિસ્તાર ઇનકે નામ સે બોલા જાય કે જબ્બાર ખાન પઠાન હમેશા હમારે વહાં પ્રોગ્રામ કરે. જબ્બાર ખાન પઠાન એકતા યુવક મંડળના પ્રમુખ, આજે એ જાગૃતિ દિવસનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એકતા યુવક મંડળ તરફથી ટ્રાફિકના એસપી સાહેબ ઉપસ્થિત હતા, મેડિકલ ઓફિસર ઓર વિસ્તારના માજી કોર્પોરેટર લાલખાન પઠાન. આજે અમે એચઆઈવી ગ્રસ્ત જે મુક્ત થયા છે એ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આઈસી મટીરિયલનું વિતરણ કરવામાં આવ્યું ઓર કોન્ડમ ડેપોનું ઉદ્ઘાટન એસપી સાહેબના શુભ હસ્તે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અમે દર વર્ષે રાખીએ છીએ. આજે અહીંયા 200 થી 250 માર્કેટના લેબરો લાભ લીધા. આના વિષયમાં જાણકારી આપવામાં આવી એ લોકોને ઓર સમજાવવામાં આવ્યો. મહાનગરપાલિકાના કાઉન્સિલર એને સમજ પાડી કે ભાઈ એ શું વસ્તુ છે અને એને ખતમ કરવાનું છે, આપણે નાબૂદ કરવાનું છે, એ વિશેના કાર્યક્રમ અમે આજે એકતા યુવક મંડળ તરફથી રાખેલું હતું. અને તેમાં એકતા યુવક મંડળની સખત ટીમ બહુ ભારી રીતે સેવા આપી છે ઓર મીડિયાનું બી આભાર માનવામાં આવે છે. જય હિન્દ, જય ભારત.